કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બહુમત મળ્યો ઓગણીસો ચોત્તેર ડેલિગેટ્સને સમર્થન આપ્યું કાશ્મીર મામલે પાકનું સમર્થન કરતા સાંસદોએ પણ સાથ આપ્યો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી બાઇડન બહાર થયાના ચોવીસ કલાકની અંદર કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશન માટે બહુમત મેળવી લીધો છે ન્યુયોર્ક ટાઈમ અનુસાર કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે અત્યાર સુધીમાં ચાર હજારમાંથી એક હજાર નવસો છોતેર ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે એક સાત ઓગસ્ટ સુધી ડેમોક્રેટ્સ નોમિનેશન માટે મતદાનનો પ્રથમ રાઉન્ડ યોજાશે રાષ્ટ્રપતિ જો બાઇડનની બે હજાર ચોવીસની રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થયા પછી કમલા હેરિસે પ્રથમ વખત લોકોને સંબોધન કર્યું હતું વાઇસ પ્રેસિડેન્ટ હેરિસે રાષ્ટ્રપતિના કાર્યની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડને માત્ર ચાર વર્ષમાં એટલું કામ કર્યું છે કે જેટલું ઘણા રાષ્ટ્રપતિ બે કાર્યકાળમાં પૂર્ણ કરી શક્યા નથી કમલા હેરિસ પેરિસ ઓલિમ્પિક પહેલાં વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકન

મેં જાતે જોયું કે રાષ્ટ્રપતિ બાઇડન અમેરિકાના લોકો માટે દરરોજ કેવી રીતે લડાઈ લડે છે અમેરિકા અને તેના લોકો માટે તેમના હૃદયમાં ગાઢ પ્રેમ છે અને તેમના દેશ પ્રત્યેની તેમની સેવા માટે ખૂબ જ આભારી છીએ હેરિસે કહ્યું કે બાઇડન આજે અહીં હોત પરંતુ બીમારીને કારણે અહીં આવી શક્યા નથી રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ હેરિઝે પોતાના પ્રથમ ભાષણમાં ચૂંટણી સંબંધિત કોઈ વાત કરી ન હતી પોતાનું નામ પાછું ખેંચતા બાઇડનને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ કમલા હેરિસની પસંદગી કરી છે જોકે કમલાના નામ પર પાર્ટીની મંજૂરીની મહોર હજુ લગાડવાની બાકી છે કમલા ઉંમરમાં બાઇડન કરતાં ઘણા નાના છે તેઓ વિપક્ષના હુમલાઓનો સામનો કરવામાં માહેર છે અને અશ્વેત મતદારો તેમજ મહિલાઓમાં તેમનો ભારે પ્રભાવ છે સ્ટાર ન્યૂઝ સેવન હંમેશા સચ્ચાઈની સાથે